એલસી વીપી પર રમાઈ ગયેલ સીપીએલની ફાઇનલમાં અમદાવાદ એરઝોન આસાનીથી હરાવીને હેરિટેજ સિટી ટાઇટન્સને ક્રિકેટ પ્રીમિયર લીગનું પ્રથમ ટાઇટલ જીતી લીધું હતું. એસજીવીપીના શાનદાર મેદાન પર રમાયેલ સીપીએલમાં અમદાવાદ એરોઝને 6 વિકેટે હરાવીને હેરિટેજ સિટી ટાઇટન્સે ક્રિકેટ પ્રીમિયર લીગનું પ્રથમ ટાઇટલ જીતી લીધું હતું. એરોઝના 16.3 ઓવરમાં 126 રનના જવાબમાં હેરિટેજ સિટીએ 4 વિકેટના ભોગે 130 રન બનાવી પ્રથમ સીપીએલના ટાઇટલ પર કબજો જમાવ્યો હતો. 19 મે 2024ના રોજ શરૂ થયેલી પ્રથમ ક્રિકેટ પ્રીમિયર લીગ એટલે કે સીપીએલની 18 મેચોમાં 5,708 રન બન્યા હતા, જેમાં 235 વિકેટ, 541 ચોગ્ગા અને 222 છગ્ગાઓનો સમાવેશ થાય છે. આ ટુર્નામેન્ટમાં 30 અડધી સદી, 2 સદી, 124 કેચ નોંધાયા હતા. મેચ બાદના ઇનામ વિતરણ સમારોહમાં બીસીસીઆઈના માનદ સચિવ જય અમિતભાઈ શાહે હેરિટેજ સિટી ટાઇટન્સના કેપ્ટન ઉર્વિલ પટેલ અને ટીમના માલિક મલ્હાર શાહને સીપીએલ ચેમ્પિયન્સ ટ્રોફી અને ₹5,00,000નો ચેક અર્પણ કર્યો. તેમણે અમદાવાદ એરોઝના કેપ્ટન આર્ય દેસાઈ અને ટીમના માલિક ધ્રુવ ત્રિવેદીને રનર્સઅપ ટ્રોફી અને ₹2,50,000નો ચેક પણ એનાયત કર્યો હતો. સદગુરુ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી, ઉપપ્રમુખ એસજીવીપી ઉપરાંત રાજ્યસભાના સાંસદ નરહરી અમીન અને ક્રિકેટર જયદેવ ઉનડકટે સીપીએલ ફાઇનલમાં સમાપન સમારોહમાં હાજરી આપી હતી. આમ તો હું ઘણી બધી ટુર્નામેન્ટમાં ગયેલો છું, પણ આ ટુર્નામેન્ટ એવી છે કે જેમાં કોઈ કોમર્શિયલ આસ્પેક્ટ નથી, એટલે હું સૌ પ્રથમ તો શ્રી પાક ગ્રુપને ફરીથી અભિનંદન આપવા માગું છું કે તમે લોકોએ તમારા ફાઉન્ડેશનમાંથી આને સ્પોન્સર કર્યું અને આમાં તમારો કોઈ કોમર્શિયલ આસ્પેક્ટ નથી, અને મારી ખાતરી છે કે જીસીએનો સપોર્ટ તમને રહેશે. ફાઇનલમાં રમનારી ચેમ્પિયન ટીમ અને રનર્સઅપ ટીમ, એને મારી સલાહ છે. રનર્સઅપ ટીમે આવનારી ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનવાનો ટ્રાય કરવાનો, અને ચેમ્પિયન ટીમે કયું ટાઇટલ ડિફેન્ડ કરવાનો ટ્રાય કરવાનો. કાળી મજૂરી કરી સિલેક્શનમાં ટ્રાન્સપરન્સી લાયા અને અમે બે વાર ચેતના કરી, એક વાર હજારે અને પહેલી વાર રણજી ટ્રોફીનું ટાઇટલ ગુજરાત માટે સિલેક્ટ થવા જોઈએ. એ બીજા સ્ટેટ કરતા ગુજરાતના ઓછા થાય. ટીમો ખરીદેલી છે, ગુજરાતના જે રણજીના ખેલાડી છે એના તરફ એની નજર જાય. ટુર્નામેન્ટનો કોન્સેપ્ટ એ હતો કે જે ગુજરાતના 70-80-90 ટેલેન્ટેડ યંગ છોકરાઓ છે કે જે ગુજરાત રાજ્યની ટીમોમાં રણજી ટ્રોફીમાં અંડર 23માં અંડર 19માં અલગ અલગ ગેમ અલગ અલગ ગ્રુપ્સમાં જે છોકરાઓ સ્ટેટને રેપ્રેઝેન્ટ કરે છે અને જે રણજી ટ્રોફી અને ફર્સ્ટ ક્લાસ ટીમ અને સૈયદ મુશ્તાક અલીની ટીમમાં આવવા માટે કેપેબલ છે,
આ એક ટોર્નામેન્ટથી જે ટોપ ક્રિકેટર્સ છે સ્ટેટના એની વચ્ચે સરખી છ ટીમો પાડી અને એક ટી ટ્વેન્ટી ટોર્નામેન્ટ અંડર ધ લાઇટ્સ વિથ ઓલ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુ નો વિથ રાઇટ કોચિસ, જે કોચિસ સ્ટેટ ટીમ્સના જે કોચિસ એક એક ટીમને આપેલા હતા, જે છ પાંચ કે છ કેપ્ટનોને અમે જોઈ રહ્યા છીએ લીડર્સ તરીકે, એ છ કેપ્ટન્સને છ ટીમ સોંપી હતી, વાઇસ કેપ્ટન્સ હતા. સો ધ એન્ટાયર એક્સરસાઇઝ વોઝ ટુ મેક શ્યોર કે જે અમે આવતી બીસીસીઆઈની ડોમેસ્ટિક સિઝનમાં ગુજરાતની ટીમને લઈને શું કરવા માંગીએ છીએ તેનું એક અપ્રોચની શરૂઆત અહીંયા અમારી કરવાની એક ઇન્ટેન્શન હતો અને જે બહુ જ સક્સેસફુલી અમે અહીંયા પૂરો કર્યો છે. જે છોકરાઓ એ પ્રમાણે અપ્રોચ બતાડ્યો છે જે સિચ્યુએશન્સમાં, ટી ટ્વેન્ટી ક્રિકેટ આપણે જાણીએ છીએ કે બહુ જ ઇન્ટેન્સ ક્રિકેટ છે, ગમે ત્યારે ગેમ્સ બદલાઈ જાય, ત્રણ ઓવરમાં 40 રન જોતા હોય તો બી તમે કહી ના શકો કે કઈ ટીમ જીતશે, પણ એ ત્રણ ઓવરમાં 40 રન કઈ રીતે કરવા, પોતાનું માનસિક સંતુલન કઈ રીતના રાખી અને છેક સુધી મેચને પકડી રાખવી એ કયા ક્રિકેટર્સ કરી શકે છે. ટેલેન્ટ તો બધામાં હોય પણ જે ટીમને જીતાડી શકે ધોઝ આર ધ પરફોર્મર્સ એન્ડ ધોઝ આર ધ પરફોર્મર્સ વી આર લુકિંગ ફોર યુ નો. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આવતીકાલે મતગણતરી હાથ ધરાશે ત્યારે પરિણામ આવે તે પૂર્વે સરકાર દ્વારા દૂધ